આવા ઉત્સવની તૈયારી, આવા દિવાળીનો તહેવાર તમારા માટે આજે બેસતા વર્ષનો દિવસ, અને છતાંય આટલા વૈષ્ણવ આવ્યા છો તો હું માનીશ કે તમે ઠાકોરજીના છો, તમે પ્રભુના છો, એટલે પ્રભુની પાસે આવ્યા છો. કોઈ વૈષ્ણવને હું નબળા નથી જાણતો, પણ ભગવત કૃપાથી એક જ વિનંતી કરું છું કે તમે પ્રભુના છો એટલે પ્રભુની પાસે છો, તમે પ્રભુથી જોડાયેલા છો એટલે પ્રભુની સન્મુખ છો. આ નામ સ્મરણ હજારો ગણું થાય એવી વિનંતી કરતા પરિવારના 71 પેઢીના પિતૃઓના ઉદ્ધાર અર્થે, એમને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ અર્થે, જે શ્રીમદ ભાગવતજી થઈ રહ્યો છે, જે આ મનોરથ થઈ રહ્યો છે, એ મનોરથના સ્વરૂપે હરિગુરુ વૈષ્ણવનું જેમાં સુખ સમાયેલું છે, જેમાં ભગવત લીલાનું, ભગવત આનંદનું સુખ સમાયેલું છે, એવા આ વૈષ્ણવ જેના અંદર ભગવત લીલાનો કંઈક ભાવ છુપાયેલો છે, અને સમસ્ત ભાવની વાત તો પહેલા દિવસે ખબર પડી ગઈ હતી, એટલે ભાવની વાત બહુ નથી લેતો. ભાવની વાત તો પહેલા દિવસે નજરમાં આવી ગઈ. તમારા માટે તો ગમે એટલું ભાવનું વર્ણન કરું પણ અધૂરું છે, કારણ કે 2.25 કિલોમીટર, 1.5 કિલોમીટર, 2 કિલોમીટર ઓથીજી ચાલીને અહીંયા સુધી પધરાવ્યા પધાર્યા. ખરેખર ધન્યવાદ દઉં છું તમારા ભાવને, અને જે જે વૈષ્ણવે આના અંદર અમારો સહયોગ કર્યો એ તમામ વૈષ્ણવને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. એટલે ભાવની વાત વધારે નથી લેતો. આજે 9 વર્ષ પછી આવી રીતના પોતેજી ફરી પાછા ચાલીને પધાર્યા. આટલા દૂરથી 9 વર્ષ પહેલા જોડવડલીના અંદર જોડવડલી ગામના પાટિયેથી જોડવડલી પધાર્યા હતા, અને આજે ફરી પાછા એ જ રીતે પધાર્યા. હોય થોડું ઘણું બધે હોય, 15 મિનિટ 20 મિનિટના રસ્તા હોય, પણ આટલું દૂરથી એટલે ભાવનું નિરૂપણ વધારે નથી કરતો. પણ એક વાત ચોક્કસ કહીશ વાલા વૈષ્ણવ, કે ભાવને ટકાવી રાખવા માટે ભક્તિ કરજો. જેવી રીતના ભાગવતજીને પધરાવો છો એવી રીતના ક્યારેક ઠાકોરજીને વિનંતી કરજો કે પ્રભુ આપ અમારા ઘરે પધારો. એવી રીતના ક્યારેક પ્રભુને વિનંતી કરજો કે આપ અમારા હાથની સામગ્રી આરોગો, અને એ જ સામગ્રી રસરૂપ બને, એ જ સામગ્રી ભાવાત્મક બને, અને એ જ સામગ્રીનો પ્રભુ અંગીકાર કરે એવી વિનંતી કરજો. નવમ સ્કંદના અંદર શ્રીમદ ભાગવતજીને આગળ વધારતા સવારે જ્યાં કથાને અધૂરી મૂકી ત્યાંથી શરૂઆત કરું છું. બોલો શ્રી વલ્લભા. શ્રીકૃષ્ણ નામમ સદાયતસ્યમ ભગવતમ ચરણારવિંદ નિજમ કૃષ્ણલીલાત્મકમ નમામિ કૃષ્ણસ્વરૂપમ. નમામિ પુષ્ટિ સ્વરૂપ, નમામિ કૃષ્ણ સ્વરૂપ, એક જ પ્રભુનું સ્વરૂપ, એક જ લીલાનું સ્વરૂપ. રામ પ્રભુએ કરેલી વિનંતી અને કૌશલ્યાજીનો સમય, સુમિત્રાનો ભાવ અને કૈકેયીના હૃદયની વાત. કૈકેયીને આપણે નબળા જાણીએ છીએ, પણ કૈકેયીને ભાગવતજીમાં નબળા નથી કીધા વાલા વૈષ્ણવ, યાદ રાખજો. હવે જે પ્રસંગ સાંભળવા જઈ રહ્યા છો એ આખી રામાયણના પ્રસંગ છે, આમાં ચૂકી ન જતા બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. કદાચ આવા પ્રસંગો તમે સાંભળ્યા હોય કે ન સાંભળ્યા હોય,
અને હવે પછીના જે ભાગવતજી આ દોઢ કે બે કલાકમાં હું કરવા જઈ રહ્યો છું એ ભાગવતજી નથી પણ એ ભગવત લીલાનું દર્શન છે, યાદ રાખજો. અડધી રાતના સમયે દશરથ રાજાના મનના અંદર વિચાર આવે, ભાગવતજીના અંદર બાળ લીલા નથી, પાછળ થોડો અવાજ ઓછો કરાવો ને. કારણ કે વધારે ડિસ્ટર્બ થાય છે. એ લીલાત્મક સ્વરૂપ ભાગવતજીમાં બાળ લીલા નથી. ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્રના આશ્રમના અંદર રામને મૂકવામાં આવે, રામને ભણાવવા માટે મૂકવા જાય. ઋષિના આશ્રમના અંદર પથ્થરની અહલ્યા, પથ્થરની સ્ત્રી, રામ પ્રભુના ચરણની ધૂળ ઉડે અને અહલ્યાનો ઉદ્ધાર થાય. ગુરુ વિશ્વામિત્ર, ગુરુ વશિષ્ઠ જનક રાજાના દરબારના અંદર વિશ્વામિત્રજી લઈ આવે. જનક રાજા વિશ્વામિત્રજીને વિનંતી કરે કે મારે ત્યાં તુલસીનો છોડ છે, મારે ત્યાં તુલસીનો ક્યારો છે. એવું નથી કીધું કે દીકરી છે, એવું કે તો એક બાપ તરીકેની મર્યાદા જાય. વિશ્વામિત્રને કામનો સોંપાય ગુરુ છે, એને એવું ન કહેવાય કે અમારા માટે જમાઈ ગોતો, અમારી દીકરી માટે સારો કોઈ વર ગોતો, તો ત્યાં વિનમ્રતાનો ભંગ થાય. એ ભંગ ન થાય એટલે જનક રાજાએ વિનંતી કરી, મારે ત્યાં તુલસીનો છોડ છે. વિશ્વામિત્ર જનક રાજાના ઉપર હાથ મૂકી વિનંતી કરે છે, આજ્ઞા કરે છે કે આપની મર્યાદા આપે સાચવી, મારી હું સાચવીશ. મારી મર્યાદા પ્રમાણે, મારા ભાવ પ્રમાણે, મારા સ્વરૂપ પ્રમાણે આ લીલાનો ભાવ હું લઈશ. વિશ્વામિત્ર આજ્ઞા કરે કે ધનુષ્યને લઈ આવો અને જે ધનુષ્યને ભાંગે તેમને મારી દીકરી પરણાવો, એવું એલાન કરો. 1622 કંકોત્રીઓ લખાય કે જે ધનુષ ભાંગશે એમને મારી દીકરી પરણાવીશ. સ્વયંવરની રચના થઈ, તમામ રાજાઓને તેડાવ્યા પણ અયોધ્યાના અંદર કંકોત્રી નથી. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર વગર આમંત્રણે લઈને ગયેલા છે, અયોધ્યામાં કંકોત્રી નથી. એનું કારણ સુખદેવજી બતાવે છે કે 35 વર્ષ પહેલા જનક રાજાની એક ગાય ખૂબ જ માંદી પડેલી, ખૂબ દુખી, અને જનક રાજાના કોઈ વેદે એવું કીધું, જનક કોઈ એવા રાજાને બોલાવો જેના મનમાં પર સ્ત્રીનો વિચાર ન હોય, કોઈ એવા રાજાને બોલાવો જે પોતાની જિંદગીના અંદર પોતાની પ્રજાનું પોતાના દીકરાના સ્વરૂપે પાલન કરતા હોય, એવો રાજા આવી એક ચમચી પાણીની ગાયને પાય તો કાં તો ગાયનો પ્રાણ છૂટી જશે અને કાં તો ગાય દોડવા લાગશે. દશરથ રાજાને બોલાવવા મોકલે, ખવાસને મોકલે, ખવાસને આજ્ઞા કરે, સમય અનુસાર જનક રાજાનો ખવાસ દશરથ રાજાની પાસે આવે. દશરથ જવાને માટે તૈયાર થાય, મંત્રી સુમંત આવે અને સુમંત જવાને તૈયાર થાય ત્યાં એનો ખવાસ આવે. ખવાસે આવીને વિનંતી કરી, ગાયને એક ચમચી પાણી પાયું અને દશરથ રાજાના ખવાસથી ગાય ઊભી થઈને ચાલવા લાગે. જનક રાજાને વિચાર આવ્યો કે આજે કંકોત્રી લખો, કદાચ દશરથ ના આવે તો એનો દીકરો આવે, દીકરો ન આવે તો એનો મંત્રી આવે, અને મંત્રી ન આવે અને એનો ખવાસ આવીને ધનુષને ભાંગી નાખે તો મારી દીકરી મારે એને પરણાવી પડે, એટલે અયોધ્યામાં કંકોત્રી નથી મોકલી. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજી વગર આમંત્રણે લઈને આવેલા છે.
પહેલો વારો રાવણનો આવે. રાવણના મનના અંદર અહંકાર આવ્યો કે આ ધનુષનો વજન કેટલો, ધનુષનો ભાર કેટલો, ધનુષનો કિંમત કેટલો, મારા અંદર 1000 હાથીઓનું બળ, 99 ગ્રહને મારા ખાટલાના પાયે બાંધીને સુનારો હું, આ ધનુષની તાકાત કેટલી. રાવણ ધનુષના પાસે આવે, કેટકેટલાય પ્રયત્ન કરે, કેટકેટલી વસ્તુઓ, કેટકેટલી આજ્ઞાઓ, ધનુષ એક તલભાર પણ ઊંચું ન થયું. મુગટ વગરના રાવણ પાછા જાય. વિશ્વામિત્ર જાનકીજીને સામુ જોવે. જાનકીજીની નેત્રમાંથી જતી એક રસધારાની સામુ જોવે, એક રસની ધાર સામુ જોવે, અશ્રુબિંદુના સામુ જોવે. વક્ર દ્રષ્ટિ જાનકીજે રામના તરફ કરી. વિશ્વામિત્ર ઈશારાના અંદર ઘણું બધું સમજી ગયા, ઘણી બધી વિનંતીઓ સમજી ગયા. રામને શ્રી મસ્તક નમાવી પોતાના નેત્રનો ઈશારો કરી અને વિશ્વામિત્ર રામને આજ્ઞા કરે. મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુ ધનુષના પાસે પધારે, બે હાથ જોડી ધનુષને વંદન કરે, બે હાથ જોડી ધનુષને મસ્તક નમાવે. અને એ જ સમયે લીલાની ભ્રાંતિ ભાંગે, મનના દુઃખનું કારણ વિષયોને શાંત કરવાનો ભાર માથે લઈ લૌકિક આવેશનો ત્યાગ કરી, લૌકિક વિષયોનો ત્યાગ કરી ધનુષને નાકની પ્રપંચા સુધી, નાકની દાંડી સુધી ઊંચું કરી પ્રપંચા ચડાવી અને ધનુષને ભાંગવામાં આવે. જાનકીજી વરમાળા લઈને આવે. જાનકીજી બાજોટ ઉપર ઉભા છે, રામ નીચે ઉભા છે. અને તેમ છતાંય જાનકીજી રામના કંઠ સુધી પહોંચાતું નથી, રામના શ્રી મસ્તક સુધી પહોંચાતું નથી. તો રામની ઊંચાઈ કેટલી, રામનું સ્વરૂપ કેવું, તો ત્યાં શબ્દ છે આજાનું ભુજ. જેમનાથ ઉભા ઉભા ગોઠણને અડે તેને આજાનું ભુજ કહેવાય. આપણા નહીં અડે, આપણે વાકાવડવું પડશે. ટટાર ઉભા ઉભા જેમનાથ પોતાના ગોઠણને સ્પર્શ કરે તેને આજાનું ભુજ કહેવાય.